أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم शुरू करूँ छूँ अल्लाह ताला ना नाम थी जे अत्यंत कृपाणु अने दयाणु छे। विद्यार्थी मित्रों, हूँ तमारी गुजराती विषयनी शिक्षिका हजरा बहन हकीम। आजे धोरण 10 गुजराती माध्यमना विद्यार्थियों माटे गुजरातीना पाठ्यपुस्तकमांथी गद्य 16 गतिभंग लघुकथानी विस्तृत समझूती आपवा माटे आ वीडियो बनावी रही छूँ। आशा राखू छूँ कि मारो आ वीडियो तमने अभ्यासक्रम में मददरूप पुरवार थशे। अने हाँ, जो तमने मारो आ वीडियो गमे तो मारी चेनल ने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो। अने चौक्कस थी कमेंट बॉक्स में लखी ने मने जणावो कि तमने मारो आ वीडियो केवो लाग्यो। गद्य 16 गतिभंग, जेना साहित्यकार छे मोहनलाल बा पटेल। साहित्य प्रकार लघु कथा। लघु कथा एटले के कथा साहित्यनु लघु स्वरूप एटले लघु कथा। लघु एटले नानी अने कथा एटले वार्ता, नानी वार्ता। संकलन एटले के गतिभंग गद्य कई पुस्तकमांथी लेवामां आव्युं छे, तो विकल्प नामनी पुस्तकमांथी गतिभंग गद्य लेवामां आव्यो छे। लघुकथानो सार एटले के आ लघुकथामां लेखक श्री आपणने शुं कहेवा मांगे छे, तो के गतिभंग लघुकथामां डुंगर अने तेनी पत्नी। आपणा गद्यना नायक अने नायिका डुंगर अने तेनी पत्नी राजपुर स्टेशन गाड़ी पकड़वा झड़पथी जई रह्या छे। क्या जई रह्या छे? तो के राजपुर स्टेशन गाड़ी पकड़वा माटे। अने केवी रीते चाले छे? तो के झड़पथी। परंतु डुंगरनी पत्नीनी चालवानी गति मंद पड़ी गई छे। डुंगर एना पर गुस्से थाय छे, केम के तेने थाय छे के पत्नी आम धीमी गतिए चाले तो गाड़ी चूकी जवाशे। तेनी पत्नीनी गति मन पड़ी जवानु कारण तेने मार्ग में पोतानी मृत बाळकीना पगलानी छाप देखाय छे। ए छाप जोईने तेना हैयामां मृत बाळकनी याद सळवळी उठे छे अने एनी गति मन पड़ी जाय छे। पण शुं जुए छे? કે લાકડીના ટેકે ઊભેલા પતિને જુએ છે અને એને વિચાર આવે છે રખેને ગાડી ચૂકી ન જાય એ માટે તે સ્મૃતિને એટલે કે યાદોને ખંખેરીને તેની સાથે પગ ઉપાડે છે, એટલે પતિ સાથે ઝડપથી ચાલે છે। લેખકે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માતાના વિચારોની ગતિ ભંગ થતી દર્શાવી છે। માનું મૃત બાળક પરત્વેનું માતૃત્વ જ તેની ગતિને મંદ પાડે છે। અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે। હવે આપણે ગદ્યની વિસ્તૃત સમજ મેળવીએ। બાળકો, અહીંયા ગદ્ય સમજાવતા પહેલાં હું એક વાત ચોક્કસ કહીશ કે ભાઈ, જીવનમાં એવું ઘણીવાર બને છે, કેમ કે જીવન એ તો દુઃખ અને સુખનું સંગમ છે। કોઈને એકલું સુખ નથી હોતું અને કોઈને એકલું દુઃખ નથી હોતું। પણ શું થાય કે આપણા સાથે જે બનેલી ઘટના હોય ને, એવી ઘટનાનું જો કોઈક વ્યક્તિ આપણી સામે નિર્દેશ કરે કે વાત કરે, તો આપણે જે જગ્યા પર હોઈએ ત્યાંથી જ આપણું માનસિક મગજ, આપણું મન અને મસ્તિષ્ક એકબીજાને સાથ નથી આપતા અને આપણે આપણી યાદોમાં ખોવાઈ જઈએ છીએ। એટલે ત્યારે શું થાય છે, ફિઝિકલી આપણે તે જગ્યા પર પ્રેઝન્ટ હોઈએ છીએ અને મેન્ટલી એબસન્ટ થઈ જઈએ છીએ। અને આપણે જે કામ કરતા હોઈએ છીએ એ કામ કરવાની આપણી ગતિ પર અવરોધ નડે છે। સમજ પડે છે? એવું જ કંઈક આ પાઠમાં પણ બને છે। રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા। પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર એટલે સંકેત, ઈશારો મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું। પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી।
શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. પ્રયત્ન એટલે પ્રયાસ. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. એટલે જે ચાલવાની નોર્મલ ગતિ હતી એ પાછી ધીરી પડી ગઈ, મંદ એટલે ધીમી પડી ગઈ. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? અડવડિયા એટલે લથડિયા કે અદબડિયું. ડુંગર ગુસ્સે થયો, દિવસ આથમમાં આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના ને નહીં ઘાટના એવા દશા થશે, રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં. ભાવાદ્ર, ભાવાદ્ર એટલે ભાવ વિભોર કે માયાળું. અહીંયા ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ડૂળ ઉપર પસવાડી રહી હતી. સમજ પડે છે? જમીન પર એને કંઈક દેખાતું હતું, એ ધૂળ ઉપર બસ આંખોથી જોઈને જાણે પસવાડતી હોય ને, એટલા પ્રેમ અને લાગણી એની આંખોમાં મમતા નીકળી આવી હતી. અને એ માતૃત્વ એ પગલાને જોયા કરતું હતું. જોયું? એ બોલી, શું મને તો કંઈ દેખાતું નથી. પત્ની આંગળીના છેડા છેક જમીન પાસે લઈ ગઈ. પહેલાં શું કરતી હતી? આંખોથી જોયા કરતી હતી જમીનને, હવે એ એના આંગળીનો છેડો જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગની છાપ, ઘાટીલી એટલે સુંદર ઘાટવાળી, પગની છાપ એટલે પગલીની છાપ એ બતાવી રહી હતી. એટલે જો અહીંયા મેં એક ચિત્ર પણ મૂક્યું છે કે પગની પગલીની ઘાટીલી છાપ, આપણી બબલીની જ પગલી જાણે, હું તો ક્યારનીએ આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગણાની બોર જેવી છાપ. ગાંડી, એવા પગલાં તો ઘણાએ હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પતિએ શું કહ્યું? જોયું કે પત્ની તો મૃત દીકરીની યાદમાં એકદમ અડવડિયા ખાવા લાગી છે. ત્યારે એ કહે છે, ગાંડી, એવા પગલાના પગલાં તો ઘણાના હોય, લે ચાલ મોડું થશે. સમજ પડે છે? એમ એ રીતે સહાનુભૂતિના બોલ કાઢ્યા. હાલી ઉઠેલી એટલે ખડબડી ગયેલી, બરાબર. સહાનુભૂતિ એટલે સંભાવ, હમદર્દી, અને બોલ એટલે શબ્દ, બરાબર. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારા હૈયે જડાઈ ગઈ છે. ડુંગર અને એની પત્ની જ્યારે ખેતરે કામ કરવા માટે જતા હતા ત્યારે એમની પુત્રી આગળ આગળ દોડતી હતી, તો તે માને એ વાત યાદ આવે છે અને કહે છે કે બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી, પગલીના બીબામાં પત્નીની નજર ધડી ગઈ. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો, એ પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. ગગન એટલે આકાશ. અહીંયા જોયું, ડુંગરને પણ એકદમ લાગણીસભર ડુંગર પર થઈ ગયો એની પત્નીની વાતોથી. અને લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. પત્નીએ જોયું કે પોતે તો દીકરીની યાદોમાં બેચેન થઈ ગઈ છે અને હવે આ શું? પતિ પણ ઉદાસ થઈ ગયો. તરત એણે પોતાની જાતને સંભાળી લીધી અને પોતાના પતિને જોઈને સાવધ બની ગઈ. સાવધ એકદમ એણે કહ્યું, લ્યો હેન્ડ, હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું. સમજ પડે છે? અને બંને જણા વળી બમણા વેગથી ચાલવા માંડ્યો અને ઝડપથી આગળ વધવા માંડ્યા. આશા રાખું છું કે તમને આ સમજૂતી ગમી હશે. અહીંયા એક માતૃહૃદય પિતૃહૃદયની વાત કરવામાં આવી છે કે બાળક માટે
માતા પિતા માટે પોતાનું બાળક કેટલું કિંમતી હોય છે, બરાબર? શબ્દની સમજૂતી, શબ્દાર્થ કે સમાનાર્થી શબ્દો જોઈ લો, અણસાર, ઈશારો, સંકેત, આથમવું, અસ્ત પામવું, પડતી દશામાં આવવું, વેગ, ગતિ, ઝડપ, ભાવાદ્ર, ભાવ વિભોર, ભાવથી માયાળો, દશા, સ્થિતિ, હાલત, સાવધ, હોશિયાર, ખબરદાર, સ્મૃતિ, સસ્મરણો, યાદગીરી, અડવડિયું, અડબડિયું અથવા લઠડિયું, તળપદા શબ્દો, હેન્ડો, ચાલો, અને કહેવત જુઓ, નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના. વિદ્યાર્થી મિત્રો, હું મારા આ વિડીયો પર અહીં વિરામ મૂકું છું. જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે પછી વિભાગ 3 કરીને વિડીયો બનાવીશ, જેમાં સ્વાધ્યાયની વિસ્તૃત સમજૂતી આપીશ. અત્યારે તમારે નોટબુકની અંદર અઘરા શબ્દો એટલે કે શબ્દાર્થ લખી લેવા. નવા વિડીયો સાથે મળીશું. ઓકે, અલ્લાહ હાફિઝ.